योजना तरीके ओळखीए छीए। चौथो प्रश्न
कोणे करी हती। विकल्प पर आपने स्वदेमा आपेला छे के दिल्ली सल्तनत ना जफलगढ़ नी स्थापना कोणे करी हती, तो एमा जवाब आवशे इतुमिस। दिल्ली नी सल्तनत ना प्रथम महिला शासक कोण हता, तो एमा जवाब आवशे रजिया सुल्ताना। दिल्ली ना कया शासक नी योजना तरंगी नी योजना तरीके ओळखाय छे, तो एमा आवशे मुहम्मद तुगलक। विजयनगर साम्राज्य नी स्थापना कोणे करी हती, तो एमा जवाब आवशे हरिहर राय अने मुक्का राय। बराबर, इतनो जवाब आवशे। हवे प्रश्न नंबर 2 छे, ए જોઈએ આપણે। चौथी खाली जगह है
श्रीनगर खाली जगह ए श्रीनगर अलाउद्दीन खलजी ये वसाव्यू हतुं। श्रीनगर कोने वसाव्यू हतुं तो अलाउद्दीन खलजी ये वसाव्यू हतुं। ढाई दिन का झोपड़ा अजमेर शहर में आवेलुं छे। दिल्ली सल्तनत ना शासन नुं केन्द्र कोण हतुं तो सुल्तान। दिल्ली सल्तनत नो अंतिम शासक कोण हतो तो इब्राहिम लोदी। श्रीनगर अलाउद्दीन खलजी ई ए वसाव्यू हतो। बराबर आगळ आपणे जोईए जवाब आपो। इमा पहलो प्रश्न छे कुतुब मीनार क्या आवेल छे। બીજો પ્રશ્ન છે પાણી પતનુંયું કોની વચ્ચે થયું હતું। જવાબ છે ઇબ્રાહિમ લોદી बाबर बच्चे। तीजू छे
અલાઉદ્દીન ખલજીએ એમ કહેવાય કે અલાઈ
નામના સ્થાપત્ય બંધાયા છે. તુગલુક વંશના શાસન દરમિયાન તુગલુકાબાદ, ફિરોઝાબાદ, ઇન્દિરા, જૌનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે જેવા શહેરોનું નિર્માણ થયું છે. ગુજબ, મોડકી મસ્જિદ, સિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યો એમ કહેવાય કે એ સમયની અંદર નિર્માણ પામેલા છે એવું આપણે લખી શકીએ છીએ. અને બીજું આપણે પૂછેલું છે કે કૃષ્ણદેવ રાય વિશે તમે માહિતી આપો. તો કૃષ્ણદેવ રાય તુગલુક વંશનો તેમજ વિજય સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે સમયના એક મહાન શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા, રાજ્ય વહીવટને સંગીન બનાવ્યું, સિંચાઈ માટે રાજ્યમાં તળાવ, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ બનાવી. તેણે રાજ્યમાંથી કેટલા અયોગ્ય કરવેરા નાબૂદ કર્યા, બરાબર એ કામ કર્યું. વિજયનગરની પાસે નાગરપુર નામનું નવું નગર વસાવ્યું. નગરને અનેક પ્રકારની ઇમારતો, ભવ્ય મંદિરોથી સરકારવામાં આવ્યું. કૃષ્ણદેવ રાય પોતે વિદ્વાન હતો, સાહિત્યનો શોખીન હતો, બે ભાષાઓ એ જાણતો હતો, તેલુગુ અને સંસ્કૃત ભાષામાં એણે લેખન કરેલું છે, ગ્રંથ લખેલા છે. કૃષ્ણદેવ રાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપતા હતા, બરાબર. આ બધી જ વસ્તુઓ આપણે કૃષ્ણદેવ રાય એ વિશેના પાત્ર પરિચયની અંદર તમે લખી શકો છો, બરાબર. તો આ જ રીતે પ્રશ્નના જવાબની તૈયારી કરવાની છે, બરાબર. કોઈ પણ પાઠ હોય તો એ પાઠના સધ્યેના પ્રશ્નો કરો અને એક બે વાક્યના પ્રશ્ન જાતે બનાવીને પાઠની અંદરથી લખશો એટલે બહુ સરળતાથી તમે કોઈ પણ પ્રશ્ન પૂછે તો આસાનીથી જવાબ લખી શકશો. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું. આગળની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. હરિ ઓમ.